ઝુંપડપટ્ટીના ડિમોલેશન મામલે સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ સુરત રેલવેની હદમાં જે ઝૂંપડાઓ આવેલા છે તેનું ડિમોલેશનના પ્રક્રિયાને લઈને હવે એસટી દ્વારા આપવામાં આવેલા સ્ટેની મુદ્દતને લંબાવવામાં આવે છે. ઝૂંપડપટ્ટી હટાવવા સામે 15 સપ્ટેમ્બર સુધી બ્રેક લાગી ગઈ છે. 10,000 કરતા પણ વધુ પરિવારોને હાલ તો હંગામી ધોરણે રાહત મળી છે. ઉધનાથી ઉત્તરાણ સુધી રેલવે ટ્રેક બાજુમાં ઝૂંપડપટ્ટી આવેલી છે. આ ઝૂંપડપટ્ટીને હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે ઝૂંપડપટ્ટીના રહીશો વૈકલ્પિક સુવિધાની માંગ કરી રહ્યા છે અને આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા જે સ્ટે આપવામાં આવ્યો હતો તેની મુદ્દત લંબાવાતા 15 સપ્ટેમ્બર સુધી હવે ઝૂંપડપટ્ટી હટાવવા સામે બ્રેક લાગી ગઈ છે. આ સમગ્ર મામલે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા સંજય મહંત. સંજય, જે ઝૂંપડપટ્ટી હટાવવાનો ડિમોલેશનનો મામલો હતો તેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે સ્ટે આપવામાં આવ્યો છે તે મુદ્દત પણ વધારાઈ અને 15 સપ્ટેમ્બર સુધીની. સુરતના ઉધના સ્ટેશનથી ઉત્તરાણ રેલવે સ્ટેશન સુધીની જે રેલવે ટ્રેકની અડીની જે આવેલી ઝૂંપડપટ્ટીઓ છે રેલવેની જમીનમાં બનેલી છે, એટલા માટે રેલવે દ્વારા આ જમીન ખુલ્લી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે પણ તેને મંજૂરી આપતા ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જોકે વૈકલ્પિક વ્યવસ્થા હજી સુધી ઉપલબ્ધ નહીં કરાતા જે ઝૂંપડાવાસીઓ છે તેઓએ સુપ્રીમ કોર્ટની અંદર અરજી દાખલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે જે તે દિવસે એક દિવસનો સ્ટે આપ્યો હતો. ડિમોલિશન થઈ રહ્યું હતું તે અટકાવવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ તેઓએ વૈકલ્પિક વ્યવસ્થાની પણ રજૂઆત કરતા બચાવ પક્ષના જે વકીલ છે તેની દલીલો સાંભળીને સુપ્રીમ કોર્ટે હવે 15 સપ્ટેમ્બર સુધીનો સ્ટે આપ્યો છે. એટલે કે 15 સપ્ટેમ્બર સુધી ઝૂંપડાઓનું ડિમોલિશન નહીં થઈ શકે એ અંગેનો સ્ટે આપતા 10,000 જેટલા પરિવારો છે તેઓમાં ખુશીની લહેર ચોક્કસ જોવા મળી રહી છે. પરંતુ 15 સપ્ટેમ્બર બાદ શું થશે એ ચિંતા પણ તેઓને સતાવી રહી છે. હાલ સુરત મહાનગરપાલિકા સરકાર પાસે જે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ છે તેઓ વૈકલ્પિક જગ્યાની માંગણી કરી રહ્યા છે. આભાર સંજય તમામ જાણકારી બદલ. તો હાલ તો સુરતમાં જે ઝૂંપડપટ્ટીના ડિમોલેશનનો મામલો હતો તેમાં સ્ટેની મુદત વધારાતા હંગામી ધોરણે ઝૂંપડપટ્ટીના રહીશોને રાહત મળી રહી છે.